भौतिक फेरफार अने रासायणिक फेरफार तेमा आपणे आने पहेलाना भागमां तमे बे मुद्दानी आपणे वात करी हती के रोजिंदा जीवनमां थता फेरफारो दररोज क्या क्या आपणे फेरफारो करीए छीए तेनी आपणे वात करी हती त्यार पछी भौतिक फेरफारो भौतिक फेरफारो कोने कहेवाय तो आपणे तेमा जोयुं तेनो आकार छे माप छे कद छे एनी अवस्था छे एनो रंग छे आ बधायमां फेरफार थतो होय तो एने भौतिक फेरफार कहेवाय। भौतिक फेरफार एटले के प्रतिवर्ती क्रिया होय एटले के एने उलटावी शकाय तेवा फेरफार तमे एने कही शको। जे मूळ आपणे होय दाखला तरीके बरफ होय तो बरफनुं आपणे पाणीमां रूपांतर कर्युं पाणीमांथी पाछो आपणने बरफ मळे फ्रीजमां मूकी दो एटले आ प्रतिवर्ती क्रिया उलटावी शकाय तेवा तो तेना विशे आपणे वात थई गई भौतिक फेरफारो विशे। हवे आजे आपणे वात करवानी छे रासायणिक फेरफार। रासायणिक फेरफार पहेला तो कोने कहेवाय तमने पहेला ई सामान्य समज तमने आपी दीधी। रासायणिक फेरफार एटले के જે કોઈ પણ બે પદાર્થ મિશ્રણ થતા હોય એની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને કંઈક નવા જ પ્રકારનો પદાર્થ તમને મળે જે પદાર્થ હોય એના કરતાં તમને નવા પ્રકારનો તમને પદાર્થ મળે એને રાસાયણિક ફેરફાર કહેવાય। દૂધ હોય એમાં તમે છાશ નાખજો બે પદાર્થ છે દૂધ અને છાશ સવારે શું બની જશે દહીં બની જાય તો જે આપણે મૂળ પદાર્થ હતો એના કરતાં કંઈક અલગ પદાર્થ છે કે નથી છે ને તો એને શું કહેવાય રાસાયણિક ફેરફાર કહેવાય। તો આવા આપણે વિવિધ ઉદાહરણો દ્વારા આપણે રાસાયણિક ફેરફારોની વાત કરવાની છે તો જોઈએ આપણે રાસાયણિક ફેરફાર। હવે તમે જુઓ કે લોખંડના દરવાજા હોય બરોબર પછી લોખંડના બાંકડા તમે બગીચામાં તમે ગયા હોય તો તમે લોખંડના બાંકડા જોઈ શકો તો આપણા ઘરમાં શું હોય રાખેલી કુવાડી હોય હથોડી હોય લોખંડનો તવો કે તાવડી હોય આ બધા પર શું લાગે છે સમય જતા એટલે કે વાતાવરણને હિસાબે અથવા તો પાણીને હિસાબે એના પર શું લાગી જાય છે કાંટ લાગી જાય છે। અમુક સમય તમે એને લાંબા સમય તમે પડ્યા રહેવા જો તો અમુક સમયે વાતાવરણને હિસાબે અને પાણી એને અડતા શું લાગી જાય છે કાંટ લાગી જાય છે। અને વાતાવરણની હિસાબે કેમ કાંટ લાગે તો તમને પહેલાં એ સમજાવજો કે વાતાવરણની અંદર શું રહેલો હોય ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ હોય ને તો એ ઓક્સિજનને હિસાબે એના પર કાંટ લાગે। લોખંડ અને ઓક્સિજન બંને રાસાયણિક પ્રક્રિયા કરી અને કંઈક નવો જ પદાર્થ બનાવે છે જેને આપણે શું કહીએ છીએ આપણી ભાષામાં એને આપણે કાંટ કહીએ છીએ। ચલો ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ આગળ। આ વસ્તુ તમે જોઈ હશે બધાએ કાંટ લાગેલી વસ્તુ આપણા ઘરે હોય છે। હવે અહીંયા તમે જો લોખંડની ખીલી છે લોખંડની ખીલીમાં આના બાદ તમે જોવો છો એ શું છે કાંટ કે લોખંડ નથી જે ઉપર કાંટ લાગ્યો છે આનો રંગ બદલાઈ ગયો છે। મૂળ ખીલી કેવા રંગની હતી પછી કેવા રંગની થઈ ગઈ તમે જુઓ તો એના પર શું લાગ્યો છે જે આ ખીલી ઉપર જે છે અલગ પ્રકારનો રંગ એ લોખંડ નથી શું છે કાંટ છે નવો પદાર્થ છે। કાંટ લોખંડથી જુદો પદાર્થ છે મેં તમને વાત કરી ને એના કરતાં કેવો પદાર્થ બને કંઈક અલગ જ પદાર્થ બને જે લોખંડની સપાટી પર જમા થાય છે। અહીંયા તમને જમા થયેલો તમને જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો કે લોખંડની સપાટી પાણી કે ભેજના સંપર્કમાં આવતા તેના પર કાંટ લાગતો હોય છે પાણી અને ભેજ। સવારમાં તમે ઝાકળવાળું વાતાવરણ હોય તો એ આપણે ભેજનું વાતાવરણ કહેવાય બરોબર અથવા તો વૃક્ષો નીચે હોય તો વૃક્ષોની આજુબાજુ હંમેશા ભેજનું વાતાવરણ હોય તો એવી જગ્યા પર આ બધી વસ્તુઓ પડી હોય બાંકડા હંમેશા વૃક્ષની નીચે હોય તો એને ભેજ લાગવાની શક્યતા રહેશે અથવા તો બીજી કોઈ પણ વસ્તુ આપણા ઘરે હથોડી અને આવી કુવાડી હોય તેને વરસાદના સ્વરૂપે પાણી અડવાની શક્યતા રહેશે તો એને કાંટ લાગશે લાગશે ને તો એ કાંટ લાગશે તો એ કંઈક નવો જ પદાર્થ છે। અને બીજું કે વાતાવરણની હિસાબે અમને તમે ખુલ્લી પડી રહેવા જો પાણી ન અડે કે ભેજનું વાતાવરણ ન હોય તો પણ એને કાંટ લાગી જાય છે કેમ કે એ જગ્યા પર ઓક્સિજન હોવાનો છે તો ઓક્સિજન જે છે એ લોખંડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને શું લાગે છે કાંટ લાગે છે। ત્યાર પછી આપણે વાત કરીએ આ આપણે વાત કરી કાંટ લાગવાની ક્રિયાથી કંઈક નવો જ પદાર્થ બને લોખંડની વસ્તુ હતી તો ભેજ અને એનાથી નવો પદાર્થ બને છે આ થયો રાસાયણિક ફેરફાર જેમાં નવા પદાર્થનું નિર્માણ થાય। મેં તમને પહેલાં જ વાત કરી દીધી છે કે રાસાયણિક ફેરફાર એટલે કે બે પદાર્થ ભેગા થઈને કંઈક નવો જ પદાર્થ બનાવે એનો એ પદાર્થ બનતો નથી। હવે તમે જુઓ આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ આપણે જોઈએ કે આ મેગ્નેશિયમની પટ્ટી છે એને તમારે શું કરવાની છે સળગાવવાની છે તો તમે જોશો તો સફેદ તેજસ્વી તમને પ્રકાશ જોવા મળશે કેવો સફેદ અને તેજસ્વી તમારે લાંબો સમય એની સામે જોવાનું નથી કારણ કે તમારી આંખો અંજાઈ જશે એટલો સરસ મજાનો પ્રકાશ તમે જોઈ શકો છે ને અંજવાળું બહુ આપે પ્રકાશ આપે આવો સફેદ પદાર્થ સફેદ જ્યોત સાથે સળગે છે। હવે તમારે શું કરવાનું છે આ રાખ છે એને તમારે ક્યાં લઈ લેવાની છે અલગ પાત્રની અંદર સફેદ પાવડર એને તમારે અલગ પાત્રમાં લઈ લેવાની છે। એની પહેલાં હવે હું તમને જે ક્રિયા અત્યારે બની છે રાસાયણિક સમીકરણ તમે જોઈ લો આપણે શું લીધું હતું મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી પ્લસ ઓક્સિજન ભળ્યો ક્યાંથી ભળ્યો મીણબત્તી સળગે ક્યારે સળગે કે મીણબત્તીને જ્યારે ઓક્સિજન મળે ત્યારે જ એ સળગે એટલે કોઈ પણ પદાર્થ દહન થાય છે કોઈ પણ પદાર્થનું તો ક્યારે થાય છે કે જો સતત એને ઓક્સિજન મળતો રહે
तो ज वस्तु सड़गे तो दहन थाय नकर थाय नहीं ऑक्सिजन भर्यो हे अपने सड़गू एट्ले अपने शू लख्यू ऑक्सिजन बराबर आ बने वच्चे प्रक्रिया थई अने शू बन्यु मेग्नेशियम ऑक्साइड जे आपणे पट्टीनो रंग अलग हतो हवे आपणे राख केवी मळी छे सफेद पाउडर स्वरूपे मळी एटले आखो पदार्थ बदलाई गयो एना गुणधर्मो पण बदलाई जाय बराबर त्यार पछी आपणे वात करी हवे मेग्नेशियम ऑक्साइड जे आपणे पाउडर मळ्यो छे एनी अंदर आपणे शू नाखवानुं छे पाणी नाखवानुं शू नाखवानुं छे पाणी नाखशुं आपणे बराबर आ तमने जे मैं तमने समजाव्युं छे जे आ रासायणिक समीकरण तमने विशेष डिटेलमां नीचे माहिती आपेली छे ત્યાર પછી આપણે શું કરીએ એની અંદર પાણી નાખીએ પાણી નાખીને તમારે હલાવી નાખવાનું એટલે એનું શું થઈ જાય મિશ્રણ થઈ જાય શું થઈ જાય મિશ્રણ હવે તમારે લાલ અને ભૂરું લીટમસ પત્ર તમારે ત્યાં લાવવાનું છે હવે તમે જુઓ આ લાલ અને ભૂરું લીટમસની તમારે કસોટી કરવાની શું કરવાનું છે કસોટી કરવાની છે તો તમને કંઈક ફેરફાર જોવા મળશે અહીંયા તમે જુઓ છો ભૂરા લીટમસ લાલ બને લાલ લીટમસ પર કોઈ અસર થતી નથી હવે તમે જુઓ કે આ સાચું છે પહેલાં તમે કયો પદાર્થ બને છે એ તમારે પહેલાં સમજવું જોઈએ આપણે હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO પાવડર મળ્યો છે કે નહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ એમાં શું નાખ્યું પ્લસ પાણી એટલે કે H2O નાખ્યું એટલે કે આ પદાર્થ જે બનશે એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝિક પદાર્થ બનશે બેઝ પદાર્થ બનશે તો તમે જુઓ તો બેઝ પદાર્થ હોય તો એ ભૂરાને લાલ બનાવે હું બનાવે ને એ ભૂરાને લાલ બનાવે તો એસિડિક કહેવાય પદાર્થ પણ અહીંયા જે છે તમને ખોટું આપેલું છે આ વસ્તુ જે છે એ અહીંયા લખવાની હતી એટલે કે લાલ લીટમસને કેવું બનાવે છે ભૂરું બનાવે છે આ બે મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના છે આ જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પદાર્થ બને છે તો એ હંમેશા લાલ લીટમસને ભૂરું બનાવે અને ભૂરા ઉપર તમને કોઈ અસર જોવા મળે નહીં ઓકે ત્યાર પછી તમે જુઓ કે આ પદાર્થ જે છે કેવો બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે કારણ કે પાણી એમાં ભળ્યું ને H2O મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ કેવો છે બેઝ પદાર્થ છે તો આપણે શીખી ગયા છે ને આના પહેલાના પાઠમાં એસિડ બેઝ અને ક્ષાર ભૂરા લીટમસને લાલ બને એ હંમેશા એસિડ હોય લાલ ભૂરું બને તો એ કેવું હોય બેઝ હોય ચાલો હવે તમને નીચે આપેલી છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ પાણી પ્લસ બરાબર શું બન્યું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ત્યાર પછી આપણે અહીંયા તમને ભૂલ છે જો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નહીં આપણે પદાર્થ લીધો હતો મેગ્નેશિયમ ઓક્સાઇડ બરોબર ને જે પેલો પદાર્થ હતો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો હતો તો અહીંયા પણ ભૂલ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી એટલે શું બનશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ આ પણ એક બેઝ પદાર્થ એટલે નવો પદાર્થ બન્યો એટલે એ કેવો પદાર્થ છે રાસાયણિક ફેરફાર છે હવે તમે અહીંયા તમને પ્રવૃત્તિ આપેલી છે અહીંયા તમને લખ્યું ભૌતિક ફેરફાર સમજાવું તમને કે મેગ્નેશિયમ હોય એમાંથી શું બની ગયું મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે તમે જો કે મેગ્નેશિયમની પટ્ટીનો રંગ આકાર મેં તમને પહેલાં વાત કરી અહીંયાનો રંગ છે એનો આકાર કેવો હતો અલગ છે તો અહીંયા એનો શેમાં રૂપાંતર થઈ ગયું તેમ જુઓ આકાર બદલી ગયો રંગ બદલી ગયો હવે આકાર અને રંગમાં ફેરફાર થાય તો આપણે વાત કરી ગયા કેવો ફેરફાર કહેવાય ને ભૌતિક ફેરફારમાં પણ આ ઉદાહરણ તમે ગણી શકો પરંતુ અહીંયા આપણે હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણી સાથે ભળતા મેગ્નેશિયમ ઓક્સાઇડ હતો પાણી નાખો તો નવો પદાર્થ બન્યો કયો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો આને તમે શું કહી શકો રાસાયણિક ફેરફાર કહી શકો કારણ કે અહીંયા હતો મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો કયો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તો પદાર્થ નવો બન્યો તો તમે એને કેવો ફેરફાર કહી શકો રાસાયણિક ફેરફાર તમે એને કહી શકો ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈએ કે અહીંયા તમને આપેલું છે કાચનો પ્યાલો કે બીકર એ તમારે લેવાનું છે એમાં તમારે પાણી નાખવાનું બીજું તમારે નાખવાનું છે કોપર સલ્ફેટ આપ્યું છે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવું એટલે પાણીમાં તમે હલાવી નાખો પછી તમારે મંદ સલ્ફ્યુરિક એસિડને થોડાક ટીપા નાખી દેવાના હલાવી નાખવાનું દ્રાવણ વાદળીનું તમને જોવા મળે છે અહીંયા રંગ કેવો છે વાદળ હવે તમારે શું કરવાનું કે આ વાદળી રંગનું થોડુંક દ્રાવણ છે તમારે કસ્તળીમાં ભરી લેવાનું બહાર નમૂના પૂરતું પછી તમારે લોખંડની ખીલી નાખવાની આની અંદર થોડોક સમય તમે એને રહેવા દેશો તમે જોઈ શકો આનો રંગ કેવો થઈ ગયો લીલો રંગ થઈ ગયો કેવો રંગ થઈ ગયો લીલો લીલા રંગનું દ્રાવણ કેમ તો કે જે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે થતી પ્રક્રિયાને કેવી છે આ ભારી છે અહીંયા તમે જે આપણું કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યું પણ જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એને આપણે બાજુમાં લઈ લીધું નમૂના પૂરતું કેમ કે આનો રંગ કેવો હતો એનો કોપર સલ્ફેટનો વાદળી રંગ હતો પછી આપણે અંદર ખીલી મૂકી ખીલી એટલે કે એફી એફી એટલે કે આયર્ન એને તમે લોખંડ પણ કહી શકો બરાબર આયર્ન એનું રાસાયણિક નામ છે લોખંડ આપણું ગુજરાતીમાં દેશી આપણું ભાષાનું નામ છે તો આપણે ખીલી નાખી તો એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય શું થાય કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચે થતી પ્રક્રિયાને શું છે આભારી છે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ભેગા મળીને શું કરશે કોપરને સૂટું કરશે કોપર તમને લોખંડની ખીલી પર જમા થયેલું જોવા મળશે અને બનશે આયર્ન સલ્ફેટ
કોપરની જગ્યાએ શું આવી ગયું? આયર્ન. જે આપણે લોખંડને ખીલી નાખી એ ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. બરાબર. એટલે એ કેવા રંગનો હશે? લીલા રંગનું હોય. કથ્થાઈ રંગના કણો કોપરના, કથ્થાઈ રંગના તમે કણો જોવા મળે કોપરના. હવે તમે જુઓ કે અહીંયા જે પદાર્થ બન્યો, પહેલા આપણો મૂળ પદાર્થ શું હતો? કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટમાંથી શું બની ગયું છે? આયર્ન સલ્ફેટ. નવો પદાર્થ બન્યો એટલે આ રાસાયણિક ફેરફાર માર્ક. બરાબર. બીજું તમને અહીંયા આપેલું જુઓ, અહીંયા જે કોપર જમા છો તમને ખીલીમાં પણ રંગમાં ફેરફાર જોવા મળે. ખીલી, બરાબર ને? ખીલીનો રંગ અલગ હોય ને અહીંયા તમને રંગ અલગ જોવા મળે. એ શું છે? એના ઉપર કોપર જમા થશે. કેમ કે કોપર જે છે લોખંડ કરતાં કેવું છે? ઓછું સક્રિય છે. એટલે એના પર વધારે સક્રિય ધાતુ રાસાયણિક પ્રક્રિયા કરી અને એના પર એ જમા થશે. ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. તમને આની પ્રક્રિયા આપેલી છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું હતું? વાદળી રંગનું. મેં તમને જે સમજાવ્યું, અંદર શું નાખ્યું આપણે? લોખંડ, આયર્ન. તો આયર્ન સલ્ફેટનું દ્રાવણ બની ગયું. અહીંયા વાત થઈ, એ કેવા રંગનું થઈ ગયું? લીલો રંગ. પ્લસ કોપર કથાઈ અવક્ષ. કોપર ક્યાં જમા ગયું? ખીલી ઉપર. ચાલો, ત્યાર પછી આપણે એના પછીની નેક્સ્ટ પ્રવૃત્તિ આપણે જોઈએ. તો તમને એક સરસ મજાની તમારે કસનળી લેવાની છે. એની અંદર શું નાખવાનું છે? વિનેગર નાખવાનું. શું નાખવાનું? વિનેગર. વિનેગર પછી તમારે નાખવાનું છે બેકિંગ સોડા, એટલે કે ખાવાનો સોડા. બેકિંગ સોડાનું બીજું નામ છે ખાવાનો સોડા. એ નાખ્યા પછી, બરાબર, ત્યાર પછી તમે જોશો તો તમને આવું જોવા મળશે. આવી તમારે બૂચ ફિટ કરી, આવી નળી લગાવી, આ બાજુ બીજી તમારે કસનળી લેવાની. એની અંદર તમારે ચૂનાનું નિતર્યું પાણી ભરવાનું છે આમાં. બરાબર. તો તમને, તમે જુઓ છો કે અહીંયા તમને પાણીના પરપોટા તમને જોવા મળશે. આ પાણીના પરપોટા ધીમે ધીમે કઈ બાજુ આવશે? જે વરાળ જશે આ બાજુ આવશે. આમાં ચૂના નિતર્યું પાણી હતું. તો આનો રંગ કેવો થઈ જશે? દૂધિયો રંગ થાય. શું થાય? દૂધિયો રંગ. દૂધિયો રંગ થાય એટલે હંમેશા સમજી લેવાનું કે એની અંદર હંમેશા ટેસ્ટ ટ્યુબમાં મેં ફેરફાર જોવા મળે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો હોય. બરાબર. અહીંયા તમે જોઈ શકો કે વિનેગાર એ કેવું છે? એસિડ પદાર્થ છે, એટલે એસિડિક એસિડ છે. બેકિંગ સોડા નાખ્યો એટલે કે ખાવાનો સોડા નાખ્યો તો શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ આમાં ઉત્પન્ન થશે. હવે આમાં આપણે ચૂનાનું નિતર્યું પાણી હતું. બરાબર. હવે કાર્બન ડાયોક્સાઇડ આમાં જશે તો ચૂનાના નિતર્યું પાણી કેવું થઈ જશે? દૂધિયા રંગનું થઈ જાય. જે આપણે આના પહેલાં ઘણી બધી પ્રવૃત્તિ કરી જોઈ કે આપણે ઉશ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બહાર કાઢીએ છીએ. તો તમે ચૂનાનું નિતર્યું પાણી તમે લ્યો, એમાં તમે ફૂંક મારશો એટલે કેવો વાયુ આવશે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે એ પાણી કેવું થઈ જશે? દૂધિયા રંગનું થઈ જશે. એની સેમ પ્રવૃત્તિ આ નળી દ્વારા આ બાજુ પહોંચાડવામાં આવ્યું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એટલે કેવું થઈ ગયું? દૂધિયા રંગનું બની ગયું. જે તમને અહીંયા પ્રક્રિયા આપેલી છે પ્લસ અન્ય પદાર્થો બને એટલે કે પાણી પણ એમાં છૂટવું પડે. ચૂનાના નિતર્યા પાણીવાળી ટેસ્ટ ટ્યુબમાં થતી, એટલે કે આમાં હવે કઈ પ્રક્રિયા થાય? આ પ્રક્રિયામાં થઈ. એટલે કે આમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બન્યો વિથ ચૂનાનું નિતર્યું પાણી. કેલ્શિયમ કાર્બોનેટ નામનો પદાર્થ બને, CaCO3. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 નામનો પદાર્થ બને છે અને વિથ પાણી આમાં છૂટવું પડે છે. ચૂનાના પાણીની દૂધિયું થવાની ક્રિયા એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી છે. આ ચૂનાનું નિતર્યું પાણી કેવા રંગનું થઈ જાય છે? દૂધિયા રંગનું થઈ જાય છે. એનો મતલબ એમ કે અહીંયાથી જે પદાર્થ આવે છે એ કેવો છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. તો જ આ દૂધિયા રંગનું બને, નકર બને નહીં. ઓકે. એનું શું છે? પ્રમાણભૂત કસોટી, સાબિતી છે એની. પ્રમાણભૂત સાબિતી કે 100% એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ આ નળીની અંદર આવે છે. ચલો, ત્યાર પછી આપણે વાત કરશું કે આપણા શરીરમાં ઉશ્વાસની ક્રિયા દરમિયાન આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ, ઉશ્વાસમાં શું કાઢીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો એ પણ કેવો છે? સાબિતી છે આપણે. ત્યાર પછી આપણે વાત કરીએ, તમે જુઓ કે આવા આપણે વિવિધ ફેરફારો આપણે જોયા. તમે જોઈ શકો કે મેગ્નેશિયમમાંથી અહીંયા તમે જુઓ તો ભૂરું લીટમસ લાલ બંધ, લાલ લીટમસ ભૂરું બને, આવી રીતે કાંટ લાગવો, આ રંગમાં ફેરફાર થવો, આ બધા શું છે? કે જે ફેરફાર દરમિયાન એક અથવા તો એક કરતાં વધુ નવા પદાર્થો બને તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય. તમે જે બે પદાર્થોને તમે ભેગા કર્યા તો એમાંથી એક પદાર્થ બને, એક કરતાં વધારે પણ પદાર્થ બને તો એને શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહેવાય. અથવા તમે એને બીજું રાસાયણિક પ્રક્રિયા તમે એને કહી શકો. કારણ કે બંને વિશે શું થશે? રાસાયણિક પ્રક્રિયા થાય છે, એટલા માટે આપણે એને રાસાયણિક પ્રક્રિયા પણ આપણે એને કહેવામાં આવે છે. આ શું હતું? રાસાયણિક ફેરફાર. કે તમે બે પદાર્થને તમે ભેગા કરો, બરાબર, તો એમાં એક અથવા તો એક કરતાં વધારે પદાર્થ બને તો એને રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય અને રાસાયણિક ફેરફાર પણ કહેવાય. હવે તમે અહીંયા તમે જુઓ કે રાસાયણિક પ્રક્રિયાની મદદથી ખનિજમાંથી ધાતુ છૂટી પડે. આ ખનિજો જે બધા જે છે એ કેવા હોય છે? મિક્સમાં હોય છે. બરાબર. તો આ બધા રાસાયણિક પદાર્થો, ખનિજો જે બધા ભેગા હોય છે તો એને રાસાયણિક પ્રક્રિયા કરી અને એને શું કરવામાં આવે છે? અલગ કરવામાં આવે છે. બધા ખનિજોને અલગ કરવામાં આવે છે. પછી કે રાસાયણિક પ્રક્રિયા વડે, એટલે કે આનો ઉપયોગ હોય છે, દવા બનાવવામાં આવે, પ્લાસ્ટિક બનાવવામાં આવે, ડિટર્જન્ટ બનાવવામાં આવે છે, વિવિધ રંગો બનાવવામાં આવે છે. ઘણા બધા કામ છે રાસાયણિક પ્રક્રિયાથી. અત્યારે ઘણી બધી ક્રિયાઓ થઈ રહી છે.
દવા બને, પ્લાસ્ટિક બને, ડિટર્જન્ટ બને, વિવિધ પ્રકારના તમે અલગ અલગ પ્રકારના તમે રંગ જોઈ શકો છો. અત્યારે તમે રાસાયણિક પ્રક્રિયાથી આપણે સુતરાઉ કાપડની જગ્યાએ આપણે સંશ્લેષિત રેસાઓના બનેલા કપડાં પહેરીએ છીએ, નાયલોન રેયોન છે ને, એ કેવા છે, રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. તો આ રાસાયણિક પ્રક્રિયાના શું હતા, એના ઉપયોગો હતા કે ધાતુ, ખનિજ ધાતુ છૂટી પાડી શકાય, આવી રીતે વિવિધ વસ્તુઓ પણ બનાવી શકાય છે. ત્યાર પછી આપણે વાત કરશું, આજે મેં તમને વાત કરી એક પદાર્થ અથવા બે પદાર્થ બને છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈશું, અહીં આપણે વાત કરી કે આ જે બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એમાં શું થાય, તો કે ઉષ્મા, પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ, જેમ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, ઉત્સર્જન પામે કે શોષાય છે. આ જે બધી ક્રિયાઓ થાય છે તો એમાં શું થાય કે ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય, પ્રકાશ પણ ઉત્પન્ન થતો હોય, અથવા તો બીજા જે વિકિરણો છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, એનું ઉત્સર્જન ઉત્પન્ન પણ થાય અને એનું શોષણ પણ થાય છે. આ બધી ક્રિયાઓ, રાસાયણિક ક્રિયાઓ થાય છે ત્યારે આવી ઘટનાઓ બને છે. તમારી ઘરે તમારે કસોટી કરવી તેમ કરી જોઈજો. કોઈ પણ એક પાત્ર લેજો, એમાં મીઠું નાખજો, થોડાક સમય પછી જોઈજો પાત્રને બહારથી અડજો કેવું લાગશે, ઠંડુ લાગશે. પછી કાચનો ગ્લાસ લેજો, પાણી નાખજો, ચૂનાનું નીતર્યું પાણી નાખજો, તમને ગરમ લાગશે. એટલે ગરમ એટલે ઉષ્મા. એટલે આવી રીતે ફેરફાર થતો હોય, અમુકમાં પ્રકાશ ઉત્પન્ન થતું હોય, અમુકમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય, અમુકમાં એવા એવા વિકિરણો ઉત્પન્ન થતા હોય. અહીંયા તમે જુઓ કે કોઈ પણ પદાર્થને તમે ગરમ કરો બરાબર, અથવા તો એમાં ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઉષ્મા. બીજું કે તમે ફટાકડો હોય તેમ ફોડો શું થાય? પ્રકાશ ઉત્પન્ન થાય. બીજું કે આપણે હમણાં મેગ્નેશિયમની પટ્ટી સળગાવી તો એમાં પ્રકાશ ઉત્પન્ન થતો, તો પ્રકાશ ઉત્પન્ન થાય. બીજું અમે એવા વિકિરણો ઉત્પન્ન થતા હોય, મેગ્નેશિયમની પટ્ટીમાં એવા વિકિરણો ઉત્પન્ન થાય કે જેને હિસાબે આપણી આંખો કેવી થઈ જાય, અંજાઈ જાય. ત્યાર પછી ધ્વનિ પણ ઉત્પન્ન થાય. ફટાકડો ફોડો શું થાય? અવાજ આવક ન આવે, આવે એટલે ધ્વનિ પણ ઉત્પન્ન થાય. બીજું કે ગંધમાં પરિવર્તન આવે અથવા તો નવી ગંધ બને. કોઈ પણ પદાર્થ નવો બનતો હોય તો એમાં તમને કંઈક એવી અલગ પ્રકારની સુગંધ પણ બીજી આવતી હોય છે, ગંધ આવે. શું આવે? ગંધ. પછી રંગમાં ફેરફાર થવો, એનો રંગ બદલાઈ જાય, વાયુ પણ બની શકે. એમાં શું બને? વાયુ પણ બની શકે. ત્યાર પછી આપણે એમાં જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટી જે હતી અને કોલસા જે, લાકડું કે પાંદડાનું, આ બધા શું ઉત્પન્ન કરે? રાસાયણિક ફેરફાર જ છે, પણ શું ઉત્પન્ન કરશે? ઉષ્મા ઉત્પન્ન કરે. તમે અહીંયા જે સળગતી વસ્તુ પર હાથ રાખ્યો, ઠંડુ લાગે? ક્યારે ઠંડુ ન લાગે, એ તો ગરમ જ લાગે ને ભાઈ. એટલે એ કેવું ઉત્પન્ન કરશે? ઉષ્મા ઉત્પન્ન કરશે બરાબર, જેની સાથે હંમેશા ઉષ્મા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી ફટાકડાનું ફૂટવું, ફટાકડો ફૂટવો એટલે ઉષ્મા ઉત્પન્ન થાય, ફટાકડો ગરમ પણ હોય. પછી કે પ્રકાશ, એનો પ્રકાશ ફેલાય. ત્યાર પછી એનો ધ્વનિ એટલે કે અવાજ પણ આવે છે. ફટાકડા ફોડ્યા હોય એને ખબર હોય, ન ફોડ્યાને શું ખબર હોય? બાજુવાળાના ફોડ્યા હોય અથવા બાજુવાળાના જોયા હોય, એટલે ફટાકડા ફોડજો તો તમને ખબર પડે કે ઉષ્મા ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય અને ધ્વનિ ઉત્પન્ન થાય. ફટાકડો ફોડ્યા પછી, ફૂટી ગયા પછી વસ્તુને અડતાની થોડી વાર કેવો હોય છે? ઉષ્મા ઉત્પન્ન થાય એટલે કે ગરમ હોય છે. ફોડીને જોઈજો ક્યારેક. ત્યાર પછી આપણે વાત કરી કે ખોરાક બગડી જતા તેમાંથી દુર્ગંધ આવે. શું આવે? દુર્ગંધ. ખોરાક બગડી જાય શું આવે? ખરાબ જ વાસ આવવાની છે ને, પછી આને ખવાય થોડો. એટલે આ બધામાં શું થાય છે? ફેરફાર થાય છે. રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે તમને આવી આવી બધી ક્રિયાઓ પણ જોવા મળે. સફરજન હોય, સફરજનને કાપીને થોડી વાર મૂકી રાખજો, કથ્થાઈ રંગનું થઈ જશે. કેવા રંગનું થઈ જાય? કથ્થાઈ રંગ. કેમ કે એની સાથે વાતાવરણ સાથે પ્રક્રિયા કરે. શેની સાથે પ્રક્રિયા કરે છે? વાતાવરણ ભળે છે એટલે આ પ્રક્રિયા થાય. ઓક્સિજન એની સાથે અથવા બીજો કોઈ પદાર્થ ભળે એટલે એનો રંગ બદલાઈ જવાનો. બટેટાના ઢીંગણા તમે કાપીને ખુલ્લા મૂકજો, આ કાળા રંગના પડી જશે, આનો રંગ બદલાઈ જશે. શું કામ? કેમ કે વાતાવરણમાં ખુલ્લા રાખવાથી વાતાવરણની અંદર પણ અમુક પદાર્થો રહેલા છે જે આ વસ્તુ સાથે શું કરે છે? રાસાયણિક પ્રક્રિયા કરે છે અને નવા ગુણધર્મો ધરાવતો પદાર્થ નવો બનાવે. જેથી કરીને આપણે આ વસ્તુને શેમાં રાખવી પડે? પાણીમાં રાખવી પડે. આપણે રીંગણા કાપીએ તો પાણીમાં નાખીએ છીએ, પાણીમાં નહીં નાખતા, કાળા રંગના થઈ જશે અને તમે રસોઈ બનાવશો તમને સ્વાદે નહીં આવે. કેમ કે એની અંદર નવો પદાર્થ બીજો આવી ગયો બરાબર ને, જે આપણા શરીર માટે કેવો છે? નુકસાનકારક છે. એટલે આપણે પાણીમાં રાખીએ, પાણીમાં રાખવાથી એની સાથે રાસાયણિક પ્રક્રિયાઓ થતી નથી. કેમ કે વાતાવરણમાંનો જે પદાર્થો જે છે એની સાથે પછી રાસાયણિક પ્રક્રિયા કરે નહીં, ખુલ્લા આવે તો રાસાયણિક પ્રક્રિયા કરે છે, બાકી રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. એટલે આનું ખાસ ધ્યાન રાખવું, પાણીમાં રાખવા બરાબર. ત્યાર પછી એસિડ તથા બેઝના તટસ્થીકરણની પ્રક્રિયા હોય બરાબર. પછી વનસ્પતિના છોડમાંથી થતી પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા જે છે બરાબર, આ બધા રાસાયણિક ફેરફારના ઉદાહરણો છે. કે પ્રાણીઓના શરીરમાં થતું ખોરાકનું પાચન બરાબર, આ ક્રિયા જે થાય છે એસિડ બીજ તો નવો પદાર્થ બને. પછી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખોરાક બને છે, પાણી છૂટવું પડે. પછી પ્રાણીઓના શરીરમાં થતું પાચન, જે ખોરાક હોય એનું આખું સ્વરૂપ બદલાઈ જાય. આ બધા શું છે? રાસાયણિક ફેરફારના શું છે? ઉદાહરણો છે. લખ્યું છે રાસાયણિક ફેરફારો જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખ્યું છે.
આવા સરસ મજાના અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતો નહીં. આભાર વિદ્યાર્થી મિત્રો, આવજો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. આવજો.